પર્વત પાટિયા સમ્રાટ સ્કૂલ નજીક આવેલ આશીર્વાદ પેલેસમાં ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનમાંથી 4.85 લાખની મત્તાનો હાથફેરો કર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પર્વત પાટિયા સમ્રાટ સ્કૂલ નજીક આશીર્વાદ પેલેસમાં રહેતા 62 વર્ષીય ભવરલાલ કાબરા કેમિકલની દલાલી સાથે સંકળાયેલા છે અને ઘરમાં જ એક બેડરૂમમાં તેમની ઓફિસ પણ આવેલી છે. વેકેશનનો માહોલ હોય તેમની પત્ની નજીકમાં જ ભક્તિધામ મંદિર પાસે શુભમ હાઇટ્સમાં રહેતા પુત્ર વિકાસને ત્યાં રોકાયા હતા અને રાત્રે દલાલીનું કામ પતાવીને ભવરલાલ પણ પુત્રને ત્યાં ગયા હતા અને થાકના કારણે તેઓ પણ ત્યાં જ રોકાઈ ગયા હતા. સવારે 8:30 વાગ્યાના અરસામાં પોતાના ઘરે આવવા વિચારી રહ્યા હતા તે પહેલા જ વૃદ્ધ કેમિકલ દલાલને પાડોશીએ ફોન કર્યો અને તેમના ઘરને તસ્કરોએ રાત્રિના સમયે નિશાન બનાવ્યું હોવાનું જણાવતા તેઓ પરિવાર સાથે ત્યાં દોડી ગયા હતા અને તપાસ કરતા મકાનમાંથી રોકડા 4,85,000 અને સોના ચાંદીના દાગણા મળી 4,95,000ની મત્તા ચોરી કરી ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે પૂણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે હાલ તો 1,00,000 રૂપિયાની ચોરી અને સાથે જ પૂણા વિસ્તારમાં બની રહેલ ઉપરા છાપરી ચોરીના બનાવોથી પૂણા સર્વેલન્સ સ્ટાફની આબરૂ તસ્કરો લૂંટી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.